हेलो फ्रेंड्स मित्रों इंजीनियरिंग ड्रॉइंग ना सेशन में आप सबनु स्वागत करू छु। हमणा सुधी आपणे सिम्बोलिक रिप्रेजेंटेशन आपणे शीखता हता, एमां एक्सरसाइज नंबर 19 छे ए कंटिन्यू राखीए छे। एक्चुअली आ टॉपिक मोटो छे एटले एक ज विडियो में आपणे एने पूरो नथी करी शक्या। ओके, तो आपणे बे विडियो में आ टॉपिक पूरो करीए छे। आनी अगाउनो जे आपणो विडियो हतो एमां शुं हतुं, सिम्बोलिक रिप्रेजेंटेशन ऑफ वेल जॉइंट, ब्रेस जॉइंट अने शोल्डर जॉइंट सीखेला। एज एक्सरसाइज आपणे कंटिन्यू करीए छीए अने एनी अंदर पाइप जॉइंट्स आजे आपणे सीखीए छीए। मित्रों, पाइप जॉइंट में बे प्रकार मुख्य पड़े छे, एक तो स्क्रू जॉइंट अने बीजू फ्लेंज जॉइंट। हवे स्क्रू जॉइंट अने फ्लेंज जॉइंट ए शुं ए हुं तमने टूंकमां समझाई दऊं कि स्क्रू जॉइंट जे छे, तो पहेला हमणे तो बधा पीवीसी पाइप आवे अने केमिकल थी अने आपणे जॉइंट्स लई लईए छीए। ओके, पण ज्यारे गेल्वेनाइज्ड पाइप वपराता हता त्यारे एना पर थ्रेड्स पाडीने एने जॉइंट करता हता, एटला माटे एने स्क्रू जॉइंट कहीए छे। ओके, अने गेल्वेनाइज्ड पाइप मां आपणे थ्रेड पाडीने आपणे जॉइंट्स करता हता। ओके, बीजो प्रकार छे मित्रों, इंडस्ट्रीयल यूज मां जे वपराय छे पाइपलाइन, एनी अंदर बधा फ्लेंज पाइप जॉइंट वपराय छे, फ्लेंज पाइप जॉइंट। ओके, तो ए जेम जेम आवता जशे तेम तेम हुं तमने स्क्रू અને ફ્લેમ જોઈન્ટ સમજાવતો જઈશ। ઓકે, તો આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ પાઇપ જોઈન્ટ એક્સરસાઇઝ નંબર 19 આપણે કન્ટિન્યુ રાખીએ છીએ। અહીંયા હેડિંગ આપ્યું છે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ પાઇપ જોઈન્ટ એન્ડ ફિટિંગ્સ। ઓકે, ચાલો હવે પાઇપ જોઈન્ટ સિમ્બોલ શેના માટે વપરાય છે, તો કે આપણને ખબર છે કે જયારે આપણે કોઈ બી પાઇપનું ફિટિંગ કરવાનું હોય અને એનું જયારે ડ્રોઈંગ દોરેલું હોય તો એમાં લખેલું નહીં હોય કે આ રીતનો જોઈન્ટ ટી જોઈન્ટ કરવાનો છે, કપલિંગ મૂકવાની છે, ગ્લોવ વાલ મૂકવાનો છે, એવું લખેલું નહીં હોય। ફક્ત સિમ્બોલ દોરેલો હોય એના પરથી પ્લમ્બરને ખબર પડી જાય કે આ જ રીતનો આપણે જોઈન્ટ કરવાના છે। તો સિમ્બોલ શીખવાના છે પાઇપ જોઈન્ટ ના જે। ઓકે, અહીંયા મેં લખ્યું છે ડિસ્ક્રિપ્શન, એટલે જોઈન્ટ ના પ્રકાર છે આ બધા, સ્ક્રુ જોઈન્ટ અને ફ્લેંજ જોઈન્ટ બે જાતના જોઈન્ટ છે। સ્ક્રુ જોઈન્ટ છે એ ઘરગથ્થુ ઉપયોગ માટે વપરાય છે, અને ફ્લેંજ જોઈન્ટ સેમ વસ્તુ મિત્રો, સેમ વસ્તુ પણ થોડોક ફેરફાર સાથે એ જ ઉપયોગ માટે વપરાય છે। ઓકે, તો એને આ ફ્લેંજ જોઈન્ટ જેટલું બી છે એ બધા બોલ્ટ અને નટથી ફિટ કરવામાં આવે છે। ઓકે, આપણે એક બે સ્કેચ જોઈશું એટલે તમને ખબર પડશે। પેલો જોઈન્ટ કપલિંગ, બે વસ્તુ, બે પાઇપને જોડવાની વસ્તુ, બે પાઇપને જોડવાની વસ્તુ એને આપણે કપલિંગ કહીએ છીએ। કપલિંગનું આપણી પાસે આ સિમ્બોલ છે, અહીંયા એક પાઇપ જોડાઈ જાય, અહીંયા એક પાઇપ જોડાઈ જાય આ રીતે, બરાબર છે? એટલે બે પાઇપને જોડે એને કપલિંગ કહેવાય અથવા તો જોઈન્ટ્સ કહેવાય। હવે આ જે વસ્તુ છે એ તમારા સ્ક્રુ જોઈન્ટની અંદર આવે, ઘરગથ્થુ પાઇપલાઇન માટે વપરાય। ઓકે, તો એનો સિમ્બોલ છે આ રીતનો, આ પાઇપ બતાવી દીધો છે અને આ બાજુ બે જોઈન્ટ્સ છે। ઓકે, તો આને કહેવાય સ્ક્રુ જોઈન્ટ કપલિંગ। ઓકે, હવે ફ્લેંજ જોઈન્ટ કપલિંગ, મિત્રો ફ્લેંજ જોઈન્ટ કપલિંગ જે છે એ આ રીતની હોય છે, યાદ રાખજો, આ રીતની બોલ્ટ અને નટથી એને જોડવામાં આવે અને આને ફ્લેંજ કહેવાય। આ જે મોટો ડાયામીટર છે, મોટો ડાયામીટર એને ફ્લેંજ કહેવાય, અને એને બોલ્ટ અને નટથી જોડવામાં આવે, દરેક ફ્લેંજ જોઈન્ટને અને આ દ્વારા જ જોડવામાં આવે છે, બોલ્ટ અને નટથી, એ બધી ફ્લેંજ કપલિંગ કહેવાય। ઓકે, તો આ ફ્લેંજ કપલિંગ છે મિત્રો, આપણી પાસે એનું મોડેલ નથી આવ્યું એટલા માટે હું તમને આ સ્કેચ બતાવું છું। ઓકે, તો આ થયું ફ્લેંજ કપલિંગ, અને એનો સિમ્બોલ આ રીતનો છે, લીટીની વચ્ચે ગેપ અને આ બે પાઇપલાઇન છે। ઓકે, આને કહેવાય ફ્લેંજ જોઈન્ટ। ઓકે, ત્યાર પછી બીજું છે રિડ્યુઝર। રિડ્યુઝર એટલે શું મિત્રો, કે એક મોટો પાઇપ હોય અને નાના પાઇપ, બે ડાયામીટર અલગ અલગ હોય અને એવા પ્રકારનું જે જોડાણ જોઈએ એને રિડ્યુઝર કહેવાય, એ સાધનને રિડ્યુઝર કહેવાય। તો રિડ્યુઝરનો આપણી પાસે આ એક મોડેલ છે। ઓકે મિત્રો, આ બાજુ ડાયામીટર વધારે છે અને આ બાજુ ડાયામીટર નાનો છે, બરાબર છે? તો આને રિડ્યુઝર, રિડ્યુઝ એટલે ઘટાડવું, રિડ્યુઝ એટલે ઘટાડવું। તો આ સ્ક્રુ જોઈન્ટ છે, તો સ્ક્રુ જોઈન્ટનો આ રીતનો એનો સિમ્બોલ છે, બરાબર છે? અને ફ્લેંજમાં શું હોય છે, અહીંયા બે લીટી હોય છે મિત્રો, ટૂંકમાં ફ્લેંજ જોઈન્ટમાં એક લીટી વધારે હોય સ્ક્રુ જોઈન્ટ કરતા, અહીંયા એક બી લીટી નથી તો અહીંયા એક એક લીટી છે। ઓકે, અને આ પ્રકારનો જે સિમ્બોલ છે એ ફ્લેંજ જોઈન્ટનો છે, રિડ્યુઝરનો। ઓકે,
હવે એ જ વસ્તુ ફ્લેન્જોઇડ જોવા જાય મિત્રો તો ફ્લેન્જોઇડ આવું હોય છે જો બોલ્ટ અને નટી ફિટ થાય ખ્યાલ આવે છે બધાને મિત્રો આ રીતનું અને ફ્લેન્જોઇડ જ કહેવાય ફ્લેન્જોઇડ કહેવાય પણ શું કહેવાય એટલે રિડ્યુસર કહેવાય એટલે કે આવાયું ડાયમીટર વધારે છે અને આવાયું ડાયમીટર ઓછો છે ઓકે ત્રીજો નંબર હવે ત્રીજો નંબર 90 ડિગ્રી એલ્બો 90 ડિગ્રી ને એલ્બો ઓકે તો 90 ડિગ્રી એલ્બો આને કહેવાય મિત્રો આ 90 ડિગ્રી એલ્બો કહેવાય એલ્બો યાદ રાખજો ખાસ અહીં એક પાઇપ જાય અહીં એક પાઇપ જાય ઓકે હવે એ જ વસ્તુ ફ્લેન્જોઇડ જોવા ગઈ તો મેં તમને હવે કહી દીધું કે ફ્લેન્જોઇડ એટલે બોલ્ટ અને નટી ફિટ થાય એવું તો આ 90 ડિગ્રી એલ્બો આ રીતનો આવે છે ઓકે બધા જોઈ લેજો અને હવે એના બે સિમ્બોલ છે મિત્રો એક ખાલી એલ્બો તમને પૂછે ખાલી એલ્બો 90 ડિગ્રી તો આ રીતનો એલ્બો છે જો ખબર જ પડી જાય પણ 90 ડિગ્રી અને એક લીટી અને મેં તમને કીધું તેમ ફ્લેન્જોઇડમાં બે લીટી તો બે લીટી અહીંયા ઓકે પણ હવે એવું આપ્યું છે મિત્રો ટર્ન અપ અને ટર્ન ડાઉન ઉપરની બાજુ લઈ જવાનું હોય ટર્ન અપ ઉપરની બાજુ પાઇપલાઇન લઈ જવાની હોય તો આ રીતનો સિમ્બોલ ઓકે ગોળ ગોળ લીટી અહીંયા એક લીટી ને અહીંયા બે લીટી અહીંયા ગેપ આવે અને ટર્ન ડાઉન નીચે નીચેની બાજુ પાઇપલાઇન લઈ જવાની હોય તો આ રીતે આખું સર્કલ નહીં આવે પણ હાફ સર્કલ અને બાકીનો સિમ્બોલ સેમ જ ઓકે તો આ થયું 90 ડિગ્રી એલ્બો ઓકે ત્યાર પછી ટી ટી નું બી આપણી પાસે છે મિત્રો ટી ટી આકાર ઊંધો ટી લેવો સીધો ટી લેવો બરાબર છે આ બે બાજુ પાઇપ અને આ બાજુ પણ પાઇપ ટી ઓકે તો આ જે ટી છે મિત્રો એનો સિમ્બોલ આ રીતનો છે જો એક પાઇપ એક બે ને ત્રણ પાઇપ તો એક બે ને ત્રણ જોઈન્ટ અહીંયા લગાવી દેવાનું ઓકે તો ઊંધો ટી તો ટી હવે યાદ રહી જાય તેવો છે મેં તમને કીધું ફ્લેન્જ જોઈન્ટમાં બે લીટી આવે અહીંયા એક લીટી અને અહીંયા બે લીટી ફ્લેન્જ જોઈન્ટ બી આપણી પાસે છે મિત્રો આ રીતનો મને મોડેલ મળ્યા નથી એટલે આ રીતે જો આમાં પણ બોલ્ટ અને નટથી જ એ જ સેમ વસ્તુ મોટા પાઇપ માટે વપરાય એટલા માટે આ રીતનો એનું ડ્રોઈંગ્સ છે ઓકે ચાલો હવે એમાં પણ અપ અને ડાઉન અપ અને ડાઉન આ તો સીધું જ રહેશે અપ અપ માટેનો સિમ્બોલ આ છે ટર્ન અપ આ બાજુ એક પાઇપ અને આ બાજુ એક પાઇપ જાય છે અને અહીંયા જોઈન્ટ્સ આવે છે આમાં બે લીટી આ બાજુ અને આ બાજુ અને બે લીટી એટલે ટર્ન અપ અને ટર્ન ડાઉન એટલે કે નીચે જાય આ રીતે નીચે જાય પાઇપલાઇન ઓકે નીચેની બાજુ જાય તો એના માટે ફક્ત સર્કલ જ છે આવી રીતે ડાર્ક કરવાનું નથી તો આ થયો સિમ્બોલ ટી નો ઓકે ત્યાર પછી ક્રોસ ક્રોસ ચાર બાજુ આવે ચાર દિશામાં ફોર વે બી કહેવાય મિત્રો ઘણી સારી ભાષામાં ફોર વે ચાર માર્ગ તો ફોર વે જો ખ્યાલ આવે છે મિત્રો ફોર વે ઓકે તો એનો સિમ્બોલ છે મિત્રો ફોર વે નો ક્રોસ કહેવાય ને એનો આ રીતે એક બે ત્રણ અને ચાર ચાર જોઈન્ટ હવે મેં તમને અગાડી વાત કરી તેમ ફ્લેન જોઈન્ટ હોય તો ડબલ ડબલ લીટી આ ચોરસ તો યાદ ચોકડી યાદ રહી જાય તેવું છે અને એ જ વસ્તુ ક્રોસ ફ્લેન જોઈન્ટમાં આ રીતે ઓકે મિત્રો તો આપણે આના આના શેપ પરથી જ આપણે ખબર પડી જાય કે આ રીતનો સિમ્બોલ હશે અને એટલા માટે જ મેં આ સ્પેશિયલ આ સ્કેચ બનાવ્યા છે અને મોડેલ્સ લાવ્યા છે કે તમને ઓટોમેટિક યાદ રહી જાય ચાલો તો આથી ક્રોસ ક્રોસ એટલે ચોકડી પછી બેન્ડ બેન્ડ એટલે વળાંક આ રીતનો આ બાજુ જો મિત્રો આ એંગલ નથી આ ફક્ત બેન્ડ છે ઓકે ખ્યાલ આવે છે બધાને તો આ રીતનો બેન્ડ અને એને ફ્લેન્જમાં ફ્લેન્જ જોઈન્ટ બેન્ડ કહેવાય તો એ આ રીતનો છે ઓકે આ રીતનો છે બરાબર જોઈ લેવ હવે એનો સિમ્બોલ જોઈએ એનો સિમ્બોલ એકદમ સિમ્પલ ડોટેડ લાઈન ઓકે ચાલો પ્લગ મિત્રો પ્લગ એટલે શું કે કોઈ પણ વસ્તુ એન્ડ થાય તેને બંધ કરવી પડે દાખલા તરીકે આપણી પાસે આ એક પાઇપ છે ઓકે આ એક પાઇપ છે આ પાઇપને છેલ્લે બંધ કરી દેવું છે તો જે બંધ કરીએ ને એના પ્લગ કહેવાય મિત્રો પ્લગ અહીંયા લખ્યું છે આપણે ડેડ એન્ડ ડેડ એન્ડ એટલે પૂરું જ્યાં પૂરું થઈ જાય તેને ડેડ એન્ડ કહેવાય અથવા પ્લગ કહેવાય તો પ્લગ આવી રહ્યા છે બરાબર છે હવે પ્લગના પણ બે પ્રકાર છે મિત્રો એક ફિમેલ પાર્ટ અને બીજો મેલ પાર્ટ જો પ્લગ ફિમેલ પાર્ટ એટલે આ ભાગ અંદરની બાજુ
અંદરની બાજુ જે થ્રેડ્સ હોય છે અંદરની બાજુ આ રીતનો છે આ પ્લાસ્ટિકનું પણ આવે આ રીતનું આવે છે અને અહીંયા આપણે ફિટિંગ કરીએ છીએ તો આ ફિમેલ પાર્ટ્સ કહેવાય મિત્રો તો એ એન્ડ થઈ ગયો જો આ પાઇપલાઇન અહીંયાથી એન્ડ આ પાઇપલાઇન અને બે રીટ્રીટ એટલે અહીંથી એન્ડ થઈ જવાય તો આને ફિમેલ પાર્ટ્સ કહેવાય અને મેલ પાર્ટ્સ એટલે શું બહારની બાજુ થ્રેડ્સ હોય મિત્રો બહારની બાજુ થ્રેડ્સ સી લાઈક ધીસ ઓકે બહારની બાજુ હોય છે તો આને મેલ પાર્ટ કહેવાય એનો સિમ્બોલ ત્રિકોણ અને આ બાજુ લેસ લાઈન હોય છે ઓકે ચાલો ત્યાર પછી યુનિયન જોઈન્ટ્સ માટે યુનિયન ઓકે મિત્રો યુનિયન જે છે એ આ રીતનું હોય છે અહીંયાથી આપણે એને ફિટ કરી દીધું યુનિયન આ રીતનું યુનિયન ઓકે અને યુનિયન કહીએ છીએ તો યુનિયન નો જોઈન્ટ હવે આ આજુબાજુની લીટી નાની અને વચ્ચેની લીટી મોટી તો આ છે સ્ક્રુ જોઈન્ટ અને ફ્લેન જોઈન્ટ ની અંદર લેસ લાઈન ઓકે ચાલો ત્યાર પછી છે હોર્સ નિપલ એટલે શું કે આ રીતે એક બાજુ આપણે નળમાં જોડી દીધું પાઇપમાં જોડી દીધું અને આ એક બાજુ જે છે એ નિપલ છે એટલે ફોર્સથી એ પાણી ફેંકે બહાર તો એને નિપલ કહેવામાં આવે ઓકે આ રીતનું છે જોઈ લેવું બધા લોખંડ ગેલ્વેનાઇઝ નું પણ હોય બ્રાસ નું પણ હોય આપણી પાસે આ પ્લાસ્ટિક નું છે તો એનો સિમ્બોલ આ રીતે છે ટ્રાયંગલ લીટી અને અનિયમિત આકારની લીટી અને આની અંદર સેમ જ છે ડેશ લાઈન તો જ્યાં જ્યાં મિત્રો ડેશ લાઈન છે યાદ રાખો આપણને કન્ફ્યુઝન એમ થાય કે બધી જગ્યાએ ડેશ લાઈન તો પછી ખબર કેવી રીતે પડે તો જયારે જયારે ફ્લેન જોઈન્ટ ની અંદર ડેશ લાઈન હોય અથવા તો આ વસ્તુ જયારે વાપરવાનું હોય ત્યારે એનો સ્ક્રુ સિમ્બોલ જ વાપરવામાં આવે બરાબર છે ત્યારે બધી જગ્યાએ ડેશ ડેશ નથી આવતા ત્યારે આ સિમ્બોલ વાપરી લેવામાં આવે ફ્લેન સ્ક્રુ જોઈન્ટ નો ઓકે મિત્રો તો આ થયા પાઇપ જોઈન્ટ ના પ્રકાર હવે મિત્રો બીજું એક વસ્તુ છે વાલ વાલ આપણે સાંભળીએ છીએ ઘણી વખત બરાબર છે તો વાલ શું છે તો કે એ કોઈ બી પ્રવાહી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર વપરાય છે મોટાભાગે પ્રવાહી એટલે કે પાણીને મોટાભાગે કંટ્રોલ કરવા માટે ઓકે તો એના માટે વાલ વપરાય છે એટલે બંધ કરવા માટે ચાલુ કરવા માટે એની જે ગતિ છે એ વધારવા માટે ફ્લો ઘટાડવા માટે બરાબર છે એને વાલ કહેવાય તો હવે આપણે વાલ જોઈ લઈએ ઓકે ફટાફટ ચાલો ઓકે મિત્રો પાઇપ જોઈન્ટ્સ આપણે જોઈ લીધા સ્ક્રુ અને ફ્લેંજ હવે વાલ આવે છે તો મેં તમને કીધું ત્યાં વાલ જે છે એ કોઈ બી લિક્વિડ ને કંટ્રોલ કરે એટલે એની સ્પીડ ઓછી કરે વધારે કરે બંધ કરે ઓકે તો એમાં પહેલો પ્રકાર છે ગેટ વાલ હવે ગેટ લખ્યું એટલે ગેટ વાલ ગ્લોબ વાલ બોલ વાલ એ રીતનું એક બે પીસ મને મળ્યા છે બાકીના હું તમને સ્કેચ સમજાવી દઈશ ઓકે સ્કેચ સમજાવી દઈશ તો મિત્રો પહેલું છે ગેટ વાલ તો ગેટ વાલ શું છે સમજાવી દઉં સિમ્બોલ બહુ ઇઝી છે મિત્રો ગેટ વાલ એટલે શું આ તમે બરાબર જોઈ લો આવું તમને કોઈ વખત જોવા મળે કે નહીં પણ મળે હું ગોળ ગોળ ફેરવું એટલે આ બધાંત જ છે આ વસ્તુ બધાંત છે પણ કઈ રીતે ઓપરેટ થાય એ જોઈ લો આપણે જયારે નીચે ગેટ બંધ થતો હોય ને ઉપરથી ગેટ બંધ થતો હોય તેવું લાગે જો ઓકે આ ગેટ બંધ થતો હોય તેવું લાગે તો ગેટ વાલ છે અને એનો સિમ્બોલ આ રીતનો છે ગેટ વાલ આ બાજુ એક લીટી બટ વેલ્ડમાં અને ફ્લેંજમાં બે લીટી એક લીટી વધારે ઓકે આ એક લીટી વધારે છે એ થયું ફ્લેંજ વાલનો સિમ્બોલ ઓકે ત્યાર પછી આવે છે ગ્લોબ વાલ ગ્લોબ વાલ મિત્રો બધા આપણે બધાએ જોયું છે ગ્લોબ વાલ આ રીતનો એ સ્કેચ જ છે આપણી પાસે અને આપણે ગ્લોબ વાલ કહીએ છીએ પાણીને બંધ અને ચાલુ કરવા માટે આ મોટે ભાગે આપણે ઘરે વપરાય છે ઓકે તો એનો સિમ્બોલ બી હવે આપણને આમાં મળી જાય છે કે આ રીતે ઓકે ગ્લોબ પૃથ્વીનો ગોળો હોય ને ગ્લોબ એ રીતે એક એક ટપકું અને આ જ રીતનો આના કરતા ફક્ત આટલો ડિફરન્સ ઓકે ડોટ આપેલું છે બાકી સેમ સિમ્બોલ છે વાલ એટલે આ રીતના સિમ્બોલ પછી એમાં સુધારો થયા કરે બોલ સિમ્બોલ ગોળ બોલ આપણે બોલ રમીએ ને મિત્રો અચ્છા એનું આપણને મોડેલ આપણી મોડેલ નથી આ રિયલ જ છે આ બોલ વાલ બોલ વાલમાં મિત્રો શું હોય છે કે અંદર બોલ જેવું હોય જો હું તમને બતાવું તમને જો દેખાય કદાચ તો બોલ છે એ બંધ અને ચાલુ થાય છે જો આ પાણી ચાલુ થઈ ગયું તમારું ઓકે હવે જયારે હું બંધ કરતો બોલ જેવું ગોળાકાર દેખાય આપણને આ ગોળાકાર દેખાય ઓકે તમે કદાચ જોઈ શકો તો આ બોલ છે અંદર બોલ આકાર છે ગોળ તો એને કહેવાય બોલ વાલ બોલ એટલે ગોળ પાડી દીધું બાકીનો સિમ્બોલ સેમ જ બે વખત જોજો આવડી જશે અહીંયા બોલ પાડી દીધું ઓકે ત્યાર પછી છે પ્લગ વાલ પ્લગ વાલ મિત્રો પ્લગ વાલ જે છે એમાં
आ रीतनो एनो कट सेक्शन छे बराबर छे। ऊपर थी ज्यारे आपणे फेरवीए तो आज तमने देखाय छे आ भाग छे बंद थई जाय, आ भाग जो बंद थई जाय तो पानी बंद थई जाय, अने आ भाग जो खुली जाय तो पानी चालू थई जाय, एने आपणे प्लग वाल्व कहीए छीए। तो प्लग वाल्व नो सिम्बोल भी मित्रों बहु ईजी छे, फक्त ऊपर एक सर्किट छे एनो सिम्बोल, ऊपर एक बे लीटी छे 90 डिग्रीज, अने અહીંયા એક લીટી અહીંયા બે લીટી, એ થયું પ્લગ વાલ્વ સિમ્બોલ। ઓકે, ત્યાર પછી આવે છે બટરફ્લાય। મિત્રો બટરફ્લાય એટલે આ રીતનો આવે છે, એને દબાવવામાં આવે, દબાવવાથી ખુલે અને બંધ થાય। આ જે હેન્ડલ છે ને મિત્રો, એને દબાવવાથી આ રીતે દબાવવાથી ખુલે અને બંધ થાય છે। ઓકે, એટલા માટે એને બટરફ્લાય વાલ્વ કહેવાય છે। બટરફ્લાય એમાં ફક્ત એક જ સુધારો છે બટરફ્લાયમાં, કે આ બે લીટી નથી। ओके, अहीं जे लीटी आवे ने ते लीटी नथी, अने आ थियु बटरफ्लाय वाल्व नो सिम्बोल। अने छेल्लू नीडल वाल्व, नीडल एटले सोय मित्रो, नीडल एटले सोय, तो सोय पायडी छे, जो बाकी सेम ज छे, आना जेवुं छे, गेट जेवुं छे, पण एक सोय पायडी छे। हवे ए जे नीडल छे ए आ रीतनी मित्रो, नीडल वाल्व गाडी नीडल लाकडी जेवी तमने देखाय छे, नीडल जेवी देखाय छे, एने गोळ फेरववामां आवे, तो ए थियु नीडल। तो आ छ आपड़ा वाल थिया, 10 जातना आपड़ा पाइप जॉइंट्स थिया। आ रीते अहींया आपणे आ चेप्टर पूरु करी छे, सिम्बोलिक रिप्रेजेंटेशन ऑफ वेल जॉइंट, ब्रेस, शोल्डर अने पाइप जॉइंट। ओके मित्रों, आ बधा प्रकारना जॉइंट माथी कोई भी आपणे परीक्षामां पूछाई सके। मित्रों एक के बे वखत तमे जोजो, जाते ड्रॉ करजो, एटले आ बधा सिम्बोल तमने आवडी जशे। अने હવે આ નેક્સ્ટ ટાઈમ આપણે એક નવો ટોપિક લેવાનો છે, એમાં ફેબ્રિકેશન્સ નો જોઈન્ટ્સ નો આવશે। ઓકે, તો ત્યાં સુધી આ વિડીયો તમે જોતા રહેજો। થેન્ક યુ વેરી મચ।